સરકારે ફરી એકવાર મુદત વધારી. 31 ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તે વધારો નહોતો કર્યો, પરંતુ આજે સરકારે HSRP નંબર પ્લેટ લગાવવા માટે 1 મહિનાની મુદત આપી છે. 16 ઓક્ટોબર સુધીમાં નંબર પ્લેટ લોકોએ લગાવવાની રહેશે. PUC વગરના વાહનોમાં પણ 30 સપ્ટેમ્બર સુધીનો સરકારે સમય આપ્યો છે. HSRP નંબર પ્લેટ માટે 9મી વખત આ સરકારે મુદત વધારી છે. રાજ્ય સરકાર દ્વારા 16મી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમોને લાગુ કરાયા છે અને PUC સહિત તમામ જે અપડેશન સાથેના ડ્રાઇવિંગ લાયસન્સ અને તમામ જે દસ્તાવેજો હાજર નહીં મળી આવે તો તેને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ દંડનીય કાર્યવાહીમાં જે બમણી રકમ કરવામાં આવી છે તેને લઈ મોડી રાત સુધી PUC સેન્ટરો જે છે ત્યાં આગળ લોકોની ભીડ દેખવા મળતી હોય છે. વહેલી સવારથી રાત સુધી લોકો લાઈનો લગાવી અને PUC કરવા પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. PUC સેન્ટરના માલિક છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. તેઓ કેટલા વાગે અહીંયા આવતા હોય છે, તમે કેટલા વાગે અહીંયા સવારથી આવો છો અને PUC? અમે લોકો જનરલ અમારો ટાઈમ 9 થી સાંજના 7 નો છે, પણ અત્યારે અમે સવારે 7 વાગે ખોલ નાખીએ છીએ અને રાત્રે જુઓ જ્યાં સુધી પબ્લિક હોય છે ત્યાં સુધી કરીએ છીએ. હાલમાં જે રીતે નિયમોમાં અપડેશન કરવામાં આવી છે, 16મી સપ્ટેમ્બરથી આ નિયમો ભલે લાગુ કરવામાં આવતા હોય, પરંતુ PUC જે છે તે 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. એટલે કે PUC સેન્ટર ઉપર 30 તારીખ સુધી તમામ લોકો જે છે તે PUC કરાવી શકે છે. તેમ છતાં પણ તે પબ્લિકની જે હારમાળા છે તે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી શકે છે. અત્યારે હાલની વાત કરીએ તો આ શ્યામલ 4 રસ્તા પાસેનો જે પેટ્રોલ પંપ છે, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ, ત્યાં આગળ લોકોની જે હારમાળા જોવા મળે છે તે માત્ર ને માત્ર પેટ્રોલ પુરાવા નહીં પરંતુ PUC કરાવવા માટેની લાઈન જોઈએ. આપણે અનેક લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર તેઓ આ બાબતે શું કહેવા ઈચ્છી રહ્યા છે. અંકલ, આપ અહીંયા મોડી રાત્રે પણ PUC માટે આવ્યા છો, સરકાર દ્વારા આ અપડેશન વધારવામાં આવ્યું છે અને 30મી સપ્ટેમ્બર સુધી PUC માટે રાહત આપવામાં આવી છે, શું કહેશો? ઘણું સારું કર્યું, ઘણું આનંદ થયો. આ વધારવાની જરૂરત જ હતી, કારણ કે PUC માટે તો જરૂરી જ છે. અને વીમો તો જો કે ઓનલાઈન થઈ જાય, પણ આ તો ઓનલાઈન થાય એવું નથી. અન્ય કેટલાક ગ્રાહકો અહીંયા આવેલા છે, તેમની સાથે વાતચીત કરી અને પૂછવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર 30 સપ્ટેમ્બર સુધી આ જે મુદત વધારવામાં આવી છે, શું કહેશો આપ અહીંયા PUC માટે આવેલા છો? સરકારે અત્યારે હાલ 30 સપ્ટેમ્બર સુધી રાહત આપી છે, PUC 30 સપ્ટેમ્બર સુધી કરાવી શકો, ત્યાં સુધી કોઈ દંડ નહીં, તો સારા સમાચાર છે. તેમ છતાં પણ અહીં મોડી રાત સુધી આપણે PUC માટે લાઈનમાં ઉભું રહેવું પડે. આવા મેસેજ અત્યાર સુધી કોઈ આવેલા નથી, જેનાથી અમને ધ્યાનમાં નથી. જે 16 તારીખ સુધી અમને ખ્યાલ હતો, તમારા માધ્યમથી જાણવા મળ્યું છે. આપ શું કહી રહ્યા છો? ના, સરકારની જે સિસ્ટમ છે એ પ્રજા માટે કાયમ સારું વિચારતી હોય છે. થોડી ઘણી મુશ્કેલીઓ હોય છે, પણ એ રૂટીન હોય છે. કોઈ પણ પ્રક્રિયા કરો ત્યારે થોડોક આક્રોશ હોય, પણ એ સરકાર, અમે પણ એ સરકારના એક સિસ્ટમના ભાગરૂપે નોકરી કરું છું. સરકાર હંમેશા પ્રજાલક્ષી નિર્ણયો લેતી હોય છે અને એ અત્યારે નહીં ભવિષ્યમાં પણ સારું થશે. જે વસ્તુ દિલ્હીમાં આજથી 10-15 વર્ષ પહેલાં હતી એ હવે અહીંયા ગુજરાતમાં અમલમાં થાય છે. બિલકુલ, સરકારના આ નિયમને લોકો આવકારી તો રહ્યા છે, પરંતુ ચોક્કસથી જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે ખૂબ જ મોટી લાઈન રાત્રે 11 વાગ્યા સુધીમાં PUC કરાવવા માટેની પણ જોવા મળે છે, તેનાથી ચોક્કસ એ વસ્તુ સાબિત થાય છે કે હજુ પણ કેટલાક નિયમો જે છે તે લોકો પાળવા માટે ઈચ્છી રહ્યા છે, પરંતુ તે માટેની વ્યવસ્થા જે છે તે ક્યાંક અપૂરતી છે અને અપૂરતી હોવાના કારણે લોકોએ મોટી એક લાઈન લગાવવી પડે છે અને મોડી રાત્રે પણ PUC કરાવવા માટે આ પ્રકારે લાઈન લગાવી ઊભું રહેવું પડે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ 30 સપ્ટેમ્બર સુધી લોકોને રાહત આપવામાં આવી છે, જેના કારણે તેઓ PUC કરાવી શકે અને HSRPC નંબર પ્લેટ પણ કરાવી શકે, તે માટે લોકો માટે એક રાહતના સમાચાર કહી શકાય. કેમેરામેન જયમીન વ્યાસ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા.